જિલ્લાના થરાદમાં રોડની કામગીરી ગતિએ ચાલી રહી છે માત્ર કોન્ટ્રાક્ટરને ફક્ત મલાઈમાં રસ્તે નગરની જનતા ભલે પીડાઈ રહી હોય તેનાથી તેને કોઈ લેવા દેવા નથી ત્યારે દોઢ માસમાં પૂર્ણ કરવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા તંત્ર અને કોન્ટ્રાક્ટરને આદેશ કરવામાં આવ્યો છે તો થરાદમાં રોડની કામગીરીને લઈ અને જિલ્લા કલેક્ટર દ્વારા અધિકારી પંચાલ તેમજ રોડના કોન્ટ્રાક્ટરને બંનેની કામગીરીને પૂછવામાં આવ્યું હતું જેમાં કોન્ટ્રાક્ટરના અધિકારી પંચાલ દ્વારા અલગ અલગ પૂછવા આવતા બંનેની અલગ વાતો થતા કીધું કે ભાઈ કોને ખબર છે કે કામગીરી પૂર્ણ થઈ છે કોન્ટ્રાક્ટર અલગ કહી રહ્યો છે અને અધિકારી પણ અલગ કહી રહ્યા છે ત્યારે અધિકારની બેઠકમાં થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી વતી હેમજીભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા તેમણે પણ રજૂઆત કરી હતી કે જે રોડની કામગીરી ચાલે છે તે કોકળ ગતિએ ચાલી રહી છે ત્યાં સત્વરે પૂરી કરવામાં આવે ને આના લીધે અનેકવાર અકસ્માતો પણ થાય છે અને હવે કોઈ અકસ્માત ન થાય અને તાત્કાલિક પૂરી કરવામાં આવે તેવી કલેક્ટરને હેમજીભાઈ ચૌધરીએ પણ રજૂઆત કરી હતી વધુમાં રજૂઆત કરી હતી કે આ રોડની કામગીરીને લઈને અને અનેક લોકો અમારી પાસે આવી રજૂઆત કરે છે અને હોસ્પિટલમાં દર્દીને જવા માટે ભારે મુશ્કેલીઓ પડી રહી છે ફોર લાઇન રોડની ઢીલી કામગીરીને લઈ અને અગ્રણી ડીડી રાજપૂત દ્વારા થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને રજૂઆત કરી હતી જેમાં શૈલેષભાઈ પટેલે પણ રજૂઆત કરી હતી આ બંનેની રજૂઆતને ધ્યાનમાં લઈને તાત્કાલિક થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તંત્રની બેઠક બોલાવવા માટે સૂચના આપી હતી જેમાં આજે જિલ્લા કલેક્ટર થરાદ મામલતદાર કચેરી ખાતે તમામ વિભાગના અધિકારીઓ પોલીસ કલેક્ટર પાણી પુરવઠા અને નગરપાલિકાના નેશનલ હાઇવે રોડ વિભાગ માર્ગ મકાન તમામ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી થાનાજી રાજપૂત સાથે ન્યૂઝ બનાસકાંઠા